બારડોલી જીઆઈડીસીમાં મિલાનો ટોકીસ નજીકથી પસાર થતી નહેર પાસેથી બારડોલી તાલુકા મામલતદાર ટીમે કરચેલિયાથી કીમ મુકામે મિલમાં વગર બિલ અને પરમિટ વગરનો 12000 કિલોનો રૂપિયા 3,15,600 ની કિંમતનો ઘઉં ભરેલો ટેમ્પો ઝડપ્યો હતો. મહુવા તાલુકાના કરચેલિયા ગામેથી યુરિયા ખાતરની ગુણોમાં ભરીને શંકાસ્પદ જણાતો ઘઉંનો વિપુલ માત્રાનો જથ્થો કીમ મુકામે જનાર હોવાની બાતમીના આધારે બારડોલીના મામલતદાર દિનેશ ગિનિયા અને ટીમે બારડોલી જીઆઈડીસીમાં મિલાનો ટોકીસ નજીકની નહેર પાસે વોચ ગોઠવતા તેઓને બાતમી મુજબનો એસર ટેમ્પો જોવા મળ્યો હતો. તે ટેમ્પાને અટકાવી ચાલકની પૂછપરછ અને ટેમ્પોમાં રહેલ જથ્થાની તપાસ શરૂ કરી હતી. સરકારી ટીમને ટેમ્પોમાંથી યુરિયા ખાતરની થેલીઓમાં ભરેલો 12000 કિલોનો ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો. ટેમ્પો ચાલક પાસે ઘઉંના જથ્થા બાબતે કોઈ પણ બિલ પરમિટ મળ્યા ન હતા. પૂછપરછ દરમિયાન આ જથ્થો કરચેલિયાથી માંગીલાલ મોહનલાલ મારવાડીએ ભરાવી કીમ મુકામે વૈષ્ણોદેવી ફૂડ મિલમાં મોકલવા રવાના કર્યો હતો. સામાન્ય રીતે શનિવાર અને રવિવારના દિવસે સરકારી અનાજની અધિકૃત હેરાફેરી કરાતી નથી. એવા સંજોગોમાં યુરિયા ખાતરની થેલીમાં ભરેલો ઘઉંનો જથ્થો શંકાસ્પદ જણાતા જથ્થો અને આઈસર ટેમ્પો મળી કુલ રૂપિયા 10,15,600નો જથ્થો સીઝ કરી માંગીલાલ મારવાડીને નોટિસ આપવાની કામગીરી સાથે શંકાસ્પદ ઘઉંના જથ્થાનું FSL પરીક્ષણ કરવાની તજવીજો શરૂ કરાઈ હોવાનું જાણવા મળે છે. બ્યુરો રિપોર્ટ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી.